દેશમાં બિસ્માર રસ્તા રખડતા ઢોર અને ખુલ્લી ગટર સલામત પસાર કરી જનારને જાણે જંગ જીતવા જેવો અહેસાસ થાય છે. તાજેતરમાં ભરૂચ શહેરમાં ખુલ્લી ગટરમાં એક વ્યક્તિના ડૂબી જવાથી મૃત્યુ અને જંબુસરમાં મહિલાના ગટરમાં ખાબકવાની ઘટના બાદ પણ તંત્ર લાપરવાહ બની બેઠું છે. ભરૂચના નવી વસાહત ગોળી રોડ ઉપર ખુલ્લી ગટર અકસ્માતને આમંત્રણ આપી રહી છે. વરસાદ દરમિયાન ખુલ્લી ગટર વાહન ચાલક અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઊભું કરે છે. ભરૂચના ચિંગસપુરા વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી ગયા બાદ ધસમસતા પાણીમાં તણાઈ જવાથી યુવાનના મોતની ઘટના બાદ ભારે ઉહાપોહા મચ્યો હતો. આ ઘટના બાદ તંત્રએ પાલિકાના અધિકારીઓ તરફ કડક આદેશ પણ કર્યા હતા અને તાત્કાલિક સમારકામના આદેશ કર્યા હતા, પણ આ ઘટનાને પખવાડ્યું વીતવા છતાં ભરૂચમાં હજુ ખુલ્લી ગટર નજરે પડી રહી છે. કોંગ્રેસ દુર્ઘટના છતાં ખુલ્લી ગટર નજરે પડવાની બાબત ગેરવહીવટી સાથે સરખાવી રહ્યું છે. 24 કલાક પહેલા જ જંબુસરમાં મહિલા ખુલ્લી ગટરમાં ખાબકી હતી, જેની ઉપર સ્થાનિકોની નજર પડી જતા મહિલાને બચાવી લેવાઈ હતી. જો કે નસીબના જોડે વહીવટ ક્યાં સુધી સાંખી લેવો તે પ્રશ્ન વિપક્ષ ઉઠાવી રહ્યું છે. નગરપાલિકાને જે ભોગ ભોગવવાનો આવ્યો તો ભોગવ્યો જ છે, અને જેનું ગયું એને ગયા છે 2 ડિગ્રીના પીટા. પણ સાથે સાથે વોર્ડ નંબર 7માં અહીંયા ઉભા છે લાહોરી ગોડાઉન નવી વસાતના પાછલા છેડા ઉપર, ત્યાં મસ્ત મોટી એક ગટર બનાવેલી છે. 2 છેડેથી જોડતી ગટર છે, વચ્ચે એક રસ્તો છે, પણ આજે પણ એ ગટર ખુલ્લી છે અને 800 ડાયાનું મોટું ભૂંગળું નાખેલું છે. તો હું આપના માધ્યમથી કહેવા માગું છું કે હજુ તમે કોની રાહ જુઓ છો? આ સરકારી વસાહત છે, અહીંયાથી ઘણા માર્ગોને જોડતો રસ્તો છે. સ્ટેશન રોડથી લઈને કલેક્ટર કચેરીથી લઈને સામે 5 બત્તીથી અને સ્ટેશન રોડ પર જવું હોય તો અહીંયાથી જવાય છે, અને મોટી વસાહત છે. નાના બાળકો પણ અહીંયાથી રમત રમતા જાય છે, સ્કૂલે જતા હોય. નાની અમથી પાળી ચણી અને નગરપાલિકાએ એવું કેવું કામ કર્યું કે જાણે અમે લોકોએ બહુ સારું કામ કર્યું એવી રીતના ખુલ્લું મૂકી દીધું છે. નગરપાલિકાને હું કહેવા માગું છું, સત્તાધીશોને કહેવા માગું છું કે બીજા કોઈની રાહ જુઓ છો, મૃત્યુ થાય એની રાહ જુઓ છો? આ ખુલ્લું મૂકી દીધું છે. જ્યારે ભારે વરસાદ પડે ત્યારે રોડ રસ્તા કે ક્યાં ગટર છે એ ખબર નથી પડી, તો એવું પાછી હોનાર જ ના થાય ત્યારે આ નિંદાધીન તંત્ર ક્યારે જાગશે? એ હું નગરપાલિકાને આહવાન કરું છું, અને વહેલી તકે આવા જેટલા બી ભરૂચના ત્યાં મોટી મોટી ઘાસો છે એ બધી મોટી ઘાસોને ધ્યાને લઈ સફાઈ કરી અને પોતે પ્રોટેક્ટ કરવું જોઈએ એવી મારી લાગણી અને માંગણી છે. પાલિકા પ્રમુખ વિભતી યાદવે જણાવ્યું હતું કે દુર્ઘટના સામે આવ્યા બાદ તાત્કાલિક ગટર બંધ કરવા અને ગ્રીલ કરવાના ઓર્ડર આપી દેવાય છે. આ કામગીરી શરૂ પણ કરી દેવાય છે. ટૂંક સમયમાં ખુલ્લી ગટરનો પ્રશ્ન હલ થઈ જશે. નમસ્કાર. ભરૂચ શહેરમાં ખુલ્લી ગટરો જે છે એ અમારા ધ્યાન પર આવી છે, અને અમુક ગટરોના ઢાંકણ અમે ફિટ પણ કરી દીધા છે. અમુક ચેમ્બરો અને અમે માપ લઈને એને જાળી બનાવવા માટે અમે ઓર્ડર પણ કરી દીધો છે. જેમ જેમ જાળી બનીને આવશે તેમ તેમ અમે ગટરોને બંધ કરીશું, અને જેવી રીતે અમને ધ્યાન આવશે તેમ તેમ અમે સંપૂર્ણ રીતે બધી ચેમ્બરોને બંધ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. ઉલ્લેખનીય છે કે પાલિકા પ્રી મોન્સૂન કામગીરી જેવા આયોજન હાથ ધરી ચોમાસામાં પ્રજાને હાલાકી ન પડે તેવા પ્રયાસના દાવા કરે છે, પણ ચોમાસું અડધું વીતી જવા છતાં ખુલ્લી ગટર જેવી સમસ્યાઓ ઠેરની ઠેર જોવા મળે ત્યારે પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકાર સાબિત થઈ રહ્યા છે.